નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જી કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં રૂપક અલંકાર જોવાના છીએ તો આ રૂપક અલંકાર શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અત્યાર સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવું માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને આ જે આજે આપણે જોઈએ રૂપક અલંકાર આ પહેલાં આપણે અર્થાલંકારના પ્રકાર ઘણા બધા અલંકારો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જો એ તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો શરૂઆત કરીએ રૂપક અલંકાર તો રૂપક અલંકાર શરૂઆત કરે તો કે ભાઈ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી પણ એક્ઝામ હોય કોઈ પણ પરીક્ષા હોય તો આ રૂપક અલંકારના એકથી બે સવાલ પૂછે પૂછાય ને પૂછાય જ છે તો આપણે એ દ્રષ્ટિએથી યાદ રાખવાનો છે અને આમ સરળ છે તો જોઈએ રૂપક અલંકાર તો કે પહેલાં તો રૂપક અલંકાર કહેવાય કોને તેની વ્યાખ્યા શું છે તો કે જ્યારે ઉપમે અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે ફરીથી તો કે ઉપમેય એટલે શું તો કે જેની સરખામણી કરવાની છે તે અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની છે તે તો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે રૂપક અલંકાર બને છે અથવા કઈ બીજું એ વાક્ય કહેવું હોય તો કે એક વસ્તુ એક વસ્તુ જ બીજી વસ્તુ છે તે માની લેવામાં આવે છે એટલે કે આ અલંકારમાં શું આમ ઈઝી સરળતાથી યાદ રાખવું હોય તો આ રીતના રાખી શકાય કે ભાઈ એક વસ્તુ છે એક વસ્તુ છે એ જ બીજી વસ્તુ છે એ રીતના માની લેવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે રૂપક અલંકાર બને છે આ અલંકારમાં તો કે આ અલંકારમાં તણું તણા તણી કેરા કેરી કેરું જેવા શબ્દો ઘણીવાર આવે છે એટલે એવું કહી શકાય શોર્ટકટની દૃષ્ટિએ લઈ શકાય કે આ અલંકારમાં તણુ તણા તણી કેરા

આ પંક્તિ છે એ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલી છે એટલે આપણે યાદ રાખશું આ પંક્તિ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે અમે રે સુકુરુનું પુમડું તમે અંતર રંગીલા રસદાર તો આ પંક્તિ કયા અલંકારની છે તો આ અલંક આ પંક્તિ છે એ રૂપક અલંકારની છે બીજું એક્ઝામ્પલ જોઈએ લો અને ચુંબક લો અને ચુંબક વૈજ્ઞાનિક લેલામજનું લો અને ચુંબક વૈજ્ઞાનિક લેલા મજનું એટલે કે લોહ અને ચુંબક છે એ વૈજ્ઞાનિક રીતે લેલા અને મજનું છે એ રીતના આપણે આમાં અલંકાર બને છે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આ નભ ઝૂક્યું તે કાંજી ને ચાંદની તે રાધા આ નભ ઝુક્યું તે કાંજી અને ચાંદની તે રાધા એટલે કે આ કાંજી અને રાધા વચ્ચે જે છે એની વચ્ચે શું કરે છે એટલે કે નભ અને ચાંદની વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે એટલે આપણો કયો અલંકાર બનશે તો કે રૂપક અલંકાર બનશે ચોથું એક્ઝામ્પલ જોઈએ ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે પાંચમું એક્ઝામ્પલ જોઈએ ભરીલો શ્વાસમાં ભરી શ્વાસમાં એની સુગંધનો દરિયો ભરી શ્વાસમાં એની સુગંધનો દરિયો છઠ્ઠું જોઈએ અમે આંધી વચ્ચે તણખલાના માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસ કયો અલંકાર બનશે તો કે રૂપક અલંકાર બનશે સાતમું જોઈએ વેલી હું તો લવંગની એટલે આ રીતના આ અલંકાર કયા અલંકારની બનશે તો કે રૂપક અલંકારની બનશે આઠમું જોઈએ અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળીયા અમે બરફના પંખી રે ભાઈ ટૂંકે ટૂંકે પીગળીયા તો આ પંક્તિ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે એટલે આપણે યાદ રાખશું કે આ પંક્તિ કયા અલંકારની છે તો કે રૂપક અલંકારની છે નમો તું ઢાળ ઢોલિયો તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું તો આ કઈ અલંકાર બનશે તો કે રૂપક અલંકારની પંક્તિ આવશે દસમું એક્ઝામ્પલ જોઈએ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આમ માટીની ભીની અસર મળે ન મળે ફરીથી આગળ આપણે રિપીટ કરી એ પણ એની બીજી પંક્તિ પણ આપેલી છે કે ભાઈ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે અગિયારમાં જોઈએ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વે વળી જગની કડીઓમાં સ્નેહની સર્વે ઘડી અથવા વડી આવશે ઘડીની આવે વડી આવશે તો આ પંક્તિ છે એ કયા કવિની છે અથવા કયા સાહિત્યકારની છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ફરીથી સવાલ રિપીટ કરું કે ભાઈ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વે વડી તો આ પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે અને આ પણ એક્ઝામ્પલ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે રૂપક અલંકારનો તો એ પણ આપણે યાદ રાખશું કે જો આ એક્ઝામ્પલ આપે તો આપણે બેઠું લખી શકીએ કે ભાઈ આ એક્ઝામ્પલ છે અથવા જગની સૌ સ્નેહની તો આ એક્ઝામ્પલ છે કયા અલંકારનું છે તો રૂપક અલંકારનું છે એમ આપણે શકીએ જોઈએ કવિતા આત્માની માતૃભાષા છે કવિતા આત્માની માતૃભાષા છે તેરમું બપોર એક બપોર એ એક મોટું શિકારી કૂતરું એટલે કે બપોરની સરખામણી કોને યાર કરી દીધી છે તો કે શિકારી કૂતરા સાથે એટલે કે એકરૂપ બતાવી દીધું છે ઉપમેય અને ઉપમાન વચ્ચે શું કરી એકરૂપતા બતાવી છે એટલે આપણો અલંકાર અલંકાર કયો બને બને છે છે તો તો કે રૂપક ડુંગર અમારા સસરો જો ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો એટલે કે ડોલતા ડુંગર અને અમારા સસરાની બંને વચ્ચે શું કરી દીધી છે તો કે એકરૂપતા દર્શાવેલી છે એટલા માટે આપણો અલંકાર કયો બનશે તો કે રૂપક અલંકાર બનશે આગળ પંદરમું એક્ઝામ્પલ જોઈએ અલ્પા અલ્પાત્માને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો અલ્પાત્માને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકા ન બનો આપણને કયો અલંકાર બનશે તો કે રૂપક અલંકાર બનશે સોળમું લવિંગ કેરી એટલે અથવા તણી લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો સત્તરમું એક્ઝામ્પલ જોઈએ ફૂલની પાંદડીઓ પર બેઠા બેઠા પાંખોના પંખાને ફેલાવી રહ્યા છે ફૂલની પાંદડીઓ પર બેઠા બેઠા પાંખોના પંખાને ફેલાવી રહ્યા છે અઢારમું જોઈએ દમયંતીનું મુખ ચંદ્ર છે આ એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે કે ચંદ્ર જે દમયંતીનું મુખ છે એને જ શું બતાવી દીધો છે ચંદ્ર બતાવી દીધો એટલે કે રૂપ બતાવી દીધું છે વધારે પણ પણ નથી નથી અથવા ઓછું બંને એક જ છે એ આપણે દર્શાવી દીધું ઓગણીસ માં જોઈએ સત્ય એ જ પરમેશ્વર છે સત્ય એ જ પરમેશ્વર છે એટલે કે સત્ય એ જ છે એ શું છે પરમેશ્વર એટલે બંને એક રૂપ છે એ બતાવેલા છેલ્લું પરિશ્રમ એ જ પારસમણી પરિશ્રમ એ જ પારસમણી આપણો કયો અલંકાર બનશે તો કે રૂપક અલંકાર બનશે અને જ્યાં છેલ્લા બે એક્ઝામ્પલ જે છે જે અવારનવાર પરીક્ષામાં ક્યારેક આપને કન્ફ્યુઝ કરવા માટે આવા પણ એક્ઝામ્પલો સેટ કરતા હોય છે એ પણ આપણે ધ્યાન રાખશું કે ભાઈ રૂપક અલંકારના એક્ઝામ્પલ છે તો રૂપક અલંકારની ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ લે તો કે જ્યારે ઉપમેયની ઉપમેય ઉપમાન છે ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ છે એવું દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે રૂપક અલંકાર બને છે તો મિત્રો જે મિત્રોને ખ્યાલ આવી ગયો હોય તો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય ઓકે અથવા થમ્સ અપ કરીને લખી શકે છે અને ઘણા મિત્રોને જેને કંઈ કન્ફ્યુઝન હોય તો એ કોઈ પણ ડાઉટ હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાઈ શકે છે કે ભાઈ મને આ ડાઉટ છે જેથી કરીને અમે એનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે તો આ વિડિયોમાં આટલું રાખીશું જય હિન્દ જય ભારત